सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर छठ्ठो ने तरंग पिस्तालीस एम छेल्ले कथा लखे छे भगवान श्री हरि सरदार थी गोंडल गाम प्रत्ये पधार्या छे साथे साथे स्वामीए जीवबा ने राजबाना सद्गुरुनी घनी बधी वातो करी भक्ति माताए बन्ने बहनों ने बहु वश रहता एमनी भेगा ने भेगा अखंड रहता एमने प्रत्यक्ष दर्शन आपता એ બંને બાઈઓ શ્રી હરિની જેમ જ બહેનોની અંદર આગેવાન એક સદગુરુ તરીકે રહેતી અને બાઈઓને સત્સંગનું પોષણ આપવાની ભક્તિરૂપ પોતાની સેવા માનીને સેવા કરતી એવી વાત ગઈકાલ મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવી. આગળ આધારણ સ્વામી લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ 46. श्री हरि आवत सुनी के पुरपति जो हरि जन अति भये ही आनंद मन उचरत भये वचन असवारी किने तियार सब हरिजन सब बोलाय हरि सन मुख चले पावही पुष्प के हार लेवाय हरि सन मुख चले पावही पुष्प के हार लेवाय श्री हरि पधारे छे एवा समाचार सांभळीने गोंडल नरेश दरबार श्री हठीसिंहजी अने शहेरना समग्र हरिभक्तोना मनमां अत्यंत आनंद थयो अने आनंदना वचन बोलवा लाग्या बधा हरिभक्तोने समाचार आपीने बोलाव्या બધી સવારી તૈયાર કરી હાથમાં ફૂલહાર લઈને બધા પગપાળા શ્રીહરિની સન્મુખ ચાલ્યા પાંચ શ્રીફળ લેવડાવીને ઉત્તર દિશા તરફના દરવાજે સૌ આવ્યા ગોંડલી નદીને ઉતરીને સામે પૂર્વ તરફને કાંઠે દરબાર સહિત સહુ આવ્યા ત્યાં વિવિધ પ્રકારના સુંદર વૃક્ષો હતા તે સ્થળે જ આવીને ધર્મકુમાર શ્રીહરિ પણ ઉતર્યા ગોંડલના રાજા હઠીસિંહજીને જેવા સમાચાર મળ્યા મારા નગરની અંદર પૂરની બહાર સહજાનંદ સ્વામી પધારે છે હરિભક્ત હતા પોતે ભગવાન શ્રીહરિના આશ્રિત હતા સમાચાર મળતાની સાથે બહુ જ આનંદ થયો મારા દરબારની અંદર આજે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પધાર્યા છે મારા બહુ મોટા ભાગ્ય છે ભગવાન પધારે ભગવાનના સાધુ પધારે ભગવાનના હરિભક્તો પધારે ત્યારે આપણને ખૂબ આનંદ થવો જોઈએ કે મારે ઘેર ભગવાન ભગવાનના સંતોને ભગવાનના ભક્તો પધાર્યા એની પધરામણી થતી હોય થાળ થતો હોય કોઈ ભક્તની આપણને સેવા મળી હોય બે દિવસ ચાર દિવસ અઠવાડિયા માટે ત્યારે ભગવાનના ભક્તોએ અહો ભાવથી એવા ભગવાનની ભગવાનના સંતોની ભગવાનના ભક્તોની સેવા કરવી જોઈએ બધાએ હરિભક્તો ભેગા થયા ગોંડળના પાંચ શ્રીફળ લીધા નદીને ઉતરીને સામે પૂર્વ તરફના કાંઠા ઉપર હઠીસિંહજી દરબાર અને બધાએ હરિભક્તો પહોંચ્યા
શ્રીજી મહારાજ પણ ત્યાં પહોંચ્યા. શ્રી હરિ કો નૃપ દેખત વારા, દંડવત કિયે કરી મન પ્યારા. શ્રી હરિ કે પરસો ચરના, શ્રી હરિ કે પરસો ચરના, ગદ ગદ કંઠ હી આનંદ ભરના. ગદ ગદ કંઠ હી આનંદ ભરના, શ્રી હરિ કો નૃપ દેખત વારા. શ્રી હરિને દેખતાની સાથે જ રાજાએ ઘણા પ્રેમ ભાવથી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા. દર્શનના આનંદથી તેઓ ગદ ગદ કંઠ થઈ ગયા અને પછી શ્રી હરિના ચરણોમાં નમી પડ્યા. ભગવાનને દૂરથી આમ જોયા આવતા ત્યાં જ રાજા સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા લાગ્યા. ભાવ એનું જ નામ છે કે જ્યારે પોતાની જે ક્રેડિટ છે ભૂલાઈ જાય. હઠીસી જે હું રાજા છું એમ ભૂલાઈ ગયું છે ત્યારે પૃથ્વી પર સાષ્ટાંગ દંડવટ થઈ શકે છે. હું રાજા છું એમ ભૂલાઈ જાય ત્યારે જ નમન અને વંદન યથાર્થ થઈ શકે. પોતાનું પદ અને પ્રતિષ્ઠા ભૂલાય ત્યારે જ ગદગદ કંઠ થાય છે. પદ અને પ્રતિષ્ઠાની સ્મૃતિએ સહિત ક્યારેય પણ કોઈને ગદગદ કંઠ થતો નથી. ભગવાન અંગીકાર કરે છે ગદગદ ભાવથી થયેલી પૂજા. ભગવાન અંગીકાર કરે છે ગદગદ ભાવથી થયેલી પ્રાર્થના. ભગવાન અંગીકાર કરે છે ગદગદ ભાવથી અર્પણ કરેલી વસ્તુ પદાર્થ. ભગવાનને ગદગદ ભાવ. મહારાજે વચનામૃતની અંદર પણ કીધું પ્રત્યક્ષ પૂજા કરે કે ભગવાનની માનસી પૂજા કરે પણ અતિ રોમાંચિત ગાત્ર થઈને ગદગદ ભાવે કરીને ભગવાનને અર્પણ થતું હોય અને ભગવાન સ્વીકારે છે. અને ગદગદ ભાવ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે આપણી જાતને ભૂલીએ. પોતાના અસ્તિત્વને જેને ઓગાળવાની ખેવ ના હોય એનો જ ગદગદ ભાવ થાય. એને જ ભગવાન ભગવાનના સંતાન ગદગદ ભાવ ક્યારે થાય? બસ એક જ ભાવના જન્મે ને કિયા અમે ને કિયા તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. આપણે ઘેર ભગવાન પધારે, આપણે ઘેર ભગવાનના મોટા પુરુષ પધારે, આપણે ઘેર ભગવાનના સંતો પધારે, આપણે ઘેર ભગવાનના ભક્તો પધારે ત્યારે અહોભાવ ગદગદ ભાવ મારા કેવડા મોટા ભાગ, આ બધા અક્ષરધામના મુક્તો મારે ઘેર ક્યાંથી, આ અક્ષરધામનો સમાજ મારે ઘેર ક્યાંથી, અક્ષરધામના અધિપતિને અધિપતિની સાથે અખંડ રંબાવાળા સંતો ભક્તો મારે ઘેર ક્યાંથી, એની સેવા મને ક્યાંથી, એવા જે વિચાર ગદગદ ભાવ એ કોઈ દિવસ સહજ રીતે નથી થઈ જતો, વિચારોથી થાય છે. એવા વિચારો, એવા વિચારો મને આ કેટલી મોટી પ્રાપ્તિ છે, તરત ગદગદ ભાવ થાય. જગતના જીવને જગતમાં થાય છે, ભગવાનના ભક્તને ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં થાય. રાજા ગદગદ ભાવ થઈ ગયા, ગદગદ એમનો કંઠ થઈ ગયો, ભગવાનના ચરણોમાં નમી પડ્યા. તે પછી તેઓ સંતોને અને વર્ણિઓને પગે લાગ્યા. દરબારો પરસ્પર ઉત્સાહ સાથે પ્રેમથી ભેટ્યા. ફૂલના હાર, તોરા, બાજુબંધ વગેરે શ્રી હરિને સૌએ ધરાવ્યા. શહેરના જે હરિભક્તો હતા તે બધા એક એક શ્રીફળ લાવ્યા હતા. તે શ્રી હરિને એક એક ફૂલહાર પહેરાવીને આગળ શ્રીફળ મૂક્યા. પહેલાંનો રિવાજ હતો, શ્રીફળ મૂક્યા. સદગુરુઓના દર્શને, મોટા મોટા સદગુરુઓના દર્શને જ્યારે હરિભક્તો જાતા ત્યારે શ્રીફળને નાળિયેરનો શ્રીફળ અને સાકરનો પડો બે લઈ જતા. મોટા મોટા સદગુરુઓ હોય, કોઈ મોટું મંદિર હોય એમાં 5-10 મોટા સદગુરુ સંતો હોય, જે ભગવાન જેવા હોય, જેમાં ભગવાનના દર્શન થાય એવા હોય, એના આસન ઉપર નાળિયેરના ઢગલા થઈ જતા. એવું ગુરુજી કથા વાર્તા દરમિયાન અમને સંતોને હમણાં જ કહેતા હતા. એ બધો રિવાજ આજે જતો રહ્યો છે, આજે એટલી જરૂરી નથી. જે પ્રકારની આ યુગ પ્રમાણે સેવા, આ યુગ પ્રમાણે જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારથી કરીએ. પણ પહેલાં આવું બધું આ થતું. મહારાજ આગળ શ્રીફળ મૂક્યા. તે શ્રીહરિને એક એક ફૂલહાર પહેરાવીને આગળ મૂક્યા. શ્રીહરિએ દરબારશ્રીને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, અમે અહીંયા આવ્યા હતા તેને 2 વર્ષ થયા. મહારાજને બધું યાદ છે
કે આ ગામમાં અમે ગોંડળમાં આવ્યા એને આજે 2 વર્ષ પૂરા થયા છે. તમે વિચારો, આ હરિભક્તો પાસે એ જમાનામાં મીડિયા નહોતા, વિડિયા નહોતા, ઇન્ટરનેટ નહોતા, કોમ્પ્યુટર નહોતા. મહારાજના દર્શન 2 વર્ષે 1 વાર પહેલી વાર પાછા થયા. સાધુના દર્શન પણ 2 વર્ષે ને 5 વર્ષે, ઘણા બધા વિસ્તારોમાં તો 5 વર્ષે ને 10 વર્ષે સાધુના દર્શન થતા. નહીં તો હરિભક્તો આવ્યા હોય, એ જે ચરિત્રો મહારાજના દીઠા હોય અને સંતો થકી જે સાંભળ્યા હોય એવા ચરિત્રોનું રટન કર્યા કરતા, ભેગા થાય મહારાજના ચરિત્રોની વાતો કર્યા કરતા. આમ એ હરિભક્તોએ પોતાના આત્યંતિક કલ્યાણ કર્યા છે. આજના જેવો આ જમાનો જ નહોતો. આપણને તો ભગવાને શેરડીનો વચલો ભાગ દીધો છે. શેરડીના વચલા ભાગ કરતાં હું આગળ કહીશ કે એના કરતાં પણ ભગવાને તો આજે શેરડીનો રસ જ કાઢીને દઈ દીધો છે. સીધો પીવા જ માંડવાનો, ગ્લાસ તૈયાર, હવે પીવા માંડવાનો છે. અને હજુ જે મોઢું માંડું કે ન માંડું, આવું જ એને વિચાર રહે છે, એના ભાગ ફૂટલા છે. આનાથી સારો યોગ, આનાથી સારો સમય, આનાથી સારો યોગ ક્યારેય હવે પછી ભવિષ્યમાં ખબર નહીં આવશે કે નહીં આવે, એની કોઈ ગેરંટી નથી. પણ આજ ભગવાને આપણને જબરજસ્ત યોગ આપ્યો છે. આજે જે કામ થઈ જશે ને એ કદાચ ભવિષ્યમાં પણ નહીં થાય એવું કામ અત્યારે થઈ જાય એવું છે. શ્રીહરિ જે જે દેશોમાં ફરી આવ્યા હતા ત્યાંની બધી વાત કહી પાછી હઠીસીને, તે પ્રદેશના હરિભક્તોના ભાવની વાત કહી, તેમજ સત્સંગમાં તેમની અલૌકિક ભાવના અને દ્રઢતાની વાત પણ કહી. જો મહારાજે જે એ વિસ્તારમાં ફરીને આવ્યા હતા એ હરિભક્તોનો ભાવ અને એની સમજણની વાત કરી. મહારાજે પરોક્ષ થઈ ગયેલા ભક્તોની વાતો ન કરી, જેને મળીને આવ્યા હતા એની જ વાતો કરી. કારણ કે પ્રત્યક્ષના હરિભક્તોની સમજણથી આપણી સમજણ ઘડાય. પ્રત્યક્ષ નજરની સામે જે સંતો છે એ સંતોના જીવન અને સમજણથી અમારી ત્યાગીની સમજણ ઘડાય. એમ પ્રત્યક્ષ હરિભક્તોના જીવનમાંથી ગુણ લેવાથી, એના જીવનના દર્શન કરવાથી તમારા જીવન પણ ઘડાય છે. અને પ્રત્યક્ષની વાત અસર બહુ કરે. પરોક્ષની અંદર તો દાદા ખાચરે જે કર્યું એ, પણ આજ કોઈ દાદા ખાચર જેવું કરતું હોય એને આપણે જોતા હોઈએ તો એમાંથી ગુણ લઈએ ને તો થાય, તો થાય. હમણાં જ એક હરિભગત પોતાનું જે કાંઈ હોય એ બધું જ, જ્યારે પૃથ્વી પર કે અમે ના હોઈએ અથવા તો બેમાંથી એક ના હોય તો આટલું આવે તો આટલું અમારે ભગવાનને અર્પણ કરવું, એના લેખ કરી દીધા છે. કેટલાય તો વર્ષો પહેલાંના એવા લેખ કરેલા છે. કેવા સમર્પણ, કેવા સમર્પણ. રાજકોટની અંદર ચંદુભાઈ રાઠોડ થયા ખૂબ સારા ભગવાન શ્રી હરિના નંદ સંતો જેવા એક ગાયક થયા, મોટા સાધુના આશીર્વાદથી, પીપલાનાવાડા જોગી સ્વામીના આશીર્વાદથી. પતિ પત્ની બે આજીવન બ્રહ્મચર્ય પાડીને રહ્યા, ભગવાનની ભક્તિ કરી. ધામમાં જતા પહેલાં પહેલેથી જ પોતાનું રાજકોટનું ઘર, ઘર સહિત જેટલું બેંક એકાઉન્ટની જે કોઈ પોતાની મૂડી તમામ પીપલાના મંદિરને લખી દીધેલી. અને બંને જણ ધામમાં જ્યારે સીધાવી જાય ત્યાર પછી બધું જ પીપલાના મંદિર ઘનશ્યામ મહારાજને અર્પણ. પોતે કોઈ દિવસ રેડિયો ઉપર કોઈ ગરબો ગાયો નથી, ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ કીર્તન ગાયું નથી. એ કે મને તો સ્વામિનારાયણની આપેલી વિદ્યા છે, સ્વામિનારાયણ સિવાય બીજું ભજન હું ન ગઉં. લાખો રૂપિયા આપવાવાળા બોમ્બેમાં મોટા મોટા આર્ટિસ્ટો જ્યાં ગાય ફિલ્મના ગીતો, એની અંદર પણ એને બોલાવવાની ઓફર આવેલી, છતાં પણ એને નથી લીધી એક સ્વામિનારાયણ માટે. પૂર્વે આપણે વર્ષો પહેલાં, 200 વર્ષ પહેલાંની વાત હોય, પૂર્ણાનંદ સ્વામીએ કીધું કે જે મુખે પાન ચાવ્યા હોય ત્યાં કોલસા ન ખવાય મોઢે. એ વાત તો તેદીની આપણે આજ સાંભળીએ, પણ આજની વાત હજુ કાલ સવારની વાત, નજરોએ દીઠેલી, કાને સાંભળેલી, જેના દર્શન કર્યા છે, જોયા છે, મળ્યા છે, જેની ભેગા બેઠા છે એવાની વાત. એ વાતની જેટલી અસર થાય, એ વાતથી જેટલું જીવન ઘડાય, એટલું કદાચ પરોક્ષના ભક્તોના ચરિત્રોથી ઘડાય તો ખરું જ, ન ઘડાય એવું નહીં, પણ પ્રત્યક્ષના ચરિત્રોથી બહુ ઘડાય, બહુ ઘડાય. પરોક્ષના ચરિત્રોને વાંચજો,
પરોક્ષના ચરિત્રોને વિચારજો. એની જે મહારાજ સાથેનો એનો જે સંબંધ હતો, એ ભક્તો ભક્તોને જે સંબંધ હતો, સંતો ભક્તોને જે સંબંધ હતો, એને આપણે વિચારીએ, ચોક્કસ વિચારીએ, એ જીવનોમાં ઊંડા ઉતરીએ. પરંતુ આજના યુગ પ્રમાણે આપણી લાઈફને અનુરૂપ આજે આપણાથી ઉત્કૃષ્ટ જે સંતો ભક્તો છે, આપણું હૃદય આમ સ્વીકારી લે કે આ મારાથી ઉત્કૃષ્ટ છે બધી જ બાબતમાં, એવામાંથી કંઈક કેળવીએ. એ આ યુગમાં જ જીવે છે, એ આ દેશમાં જ જીવે છે, એને પણ સ્ત્રી છોકરા બધું જ છે, એની વચ્ચે રહીને સત્સંગ કેવો રાખે છે, એને પતિ પત્ની મા બાપ કાકા કાકી બધું જ છે, બધો જ દેહનો સંબંધ છે, ધંધો બિઝનેસ જોબ ઘર ગાડી બધું જ છે, એની વચ્ચે કેવો સત્સંગ રાખે છે, એને જોવાથી આપણો સત્સંગ મજબૂત થાય છે. માટે પ્રત્યક્ષના દર્શન કરવાથી, પ્રત્યક્ષની વાતો કરવાથી, મહારાજે કહ્યું પરોક્ષનું જેવું મહાત્મ્ય છે એવું પ્રત્યક્ષનું આવે તો મોક્ષનો મુદ્દો હાથ આવ્યો. મધ્યનું 21મું, પ્રત્યક્ષની વાતો કરવાની ટેવ પાડીએ. પ્રત્યક્ષની વાતો જેમાં જે સારું છે એની વાતો કરવાની ટેવ પાડીએ. એની વાતો કરશું એ ગુણ આપણામાં આવશે. અને હા, સાવધાની બીજી એ રાખવાની કે જેની વાત થતી હોય એને સાવધાન રહેવાનું. એને હંમેશા એમ વિચારવું આ મારું નથી, આ તો મહારાજનું છે. અને બીજું એને એમ જોવું જેની વાત થાય છે એના માટે વાત કરું. જેને વાત પ્રત્યક્ષની કરે છે એ તો એના માટે સારી છે, પણ જેની વાત કરવામાં આવે છે, જે પાત્રને એવું બતાવવામાં આવે છે કે આ પાત્ર આવું છે, એ પાત્ર એટલું ધ્યાન રાખવાનું. એને એક વસ્તુ એ વિચારી રાખવાની કે આ બધું મહારાજ કરાવે છે, અને બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે સામેવાળા છે એટલા મહિમાની દૃષ્ટિવાળા છે કે મારો તો રજ જેટલો જ ગુણ છે, અણુસરખો જ છે, એને પહાડ જેવો કરીને જોવે છે. એમની પાસે એવી મહિમાની દ્રષ્ટિ છે, એ બહુ મોટા છે એટલે એમની મહિમાની દ્રષ્ટિ એવી છે, એટલે એમની નજરમાં હું બહુ મોટો દેખાઉ છું. હું એવો નથી, હું તો બેક્ટેરિયા જેવો છું, પણ એમના લેન્સ એવા મોટા છે, એને એવું સમજવું. જેને પ્રત્યક્ષ ઉદાહરણ તરીકે ક્યારેક સંતો ભક્તો બતાવતા હોય ને કે આ મારા હરિભગત જોવા, સંતો ક્યારેક દ્રષ્ટાંત આપે કોઈ હરિભગતનું, કે ક્યારેક હરિભક્તો હરિભક્તોનું કોઈ દ્રષ્ટાંત આપે, કે હરિભક્તો સંતોનું કોઈ દ્રષ્ટાંત આપે. જ્યારે આપણે દ્રષ્ટાંતરૂપ બનીએ ત્યારે આપણી દ્રષ્ટિ અંતરદૃષ્ટિવાળી વધારે જ થવી જોઈએ, કે એનું જે દ્રષ્ટાંત છે ને એ આજીવન આપણી રાખ થાય ત્યાંથી દ્રષ્ટાંત જ રહે, વાસ્તવિક દ્રષ્ટાંત રહે. જો બાકી તો બાષ્પીભવન થઈ જાય એ ગુણે. જો બહુ પ્રત્યક્ષની વાત છે, એ જેની વાત કરવામાં આવે છે એ વ્યક્તિને જો વિવેક ન રહે તો સદગુણોનો આવિર્ભાવ ધીરે ધીરે જતો રહે, ભગવાન તરફથી આપવામાં આવેલા ગુણો ધીરે ધીરે જતા રહે. મહારાજે પ્રથમના 56ના વચનામૃતની અંદર એની ચોખવટ કરેલી છે. માટે પ્રત્યક્ષની વાતો ભરપૂર કરવી જોઈએ, ભરપૂર. પ્રત્યક્ષના ચરિત્રોની વાતો પણ ભરપૂર કરવી જોઈએ. સમય મળે ત્યારે એવા ભગવાનના સંતો ભક્તોમાંથી કાંઈક સારું ગોતીએ, મારા જીવનને કયું ઉપયોગી થઈ જાય એવું છે એને ગોતીએ અને શીખીએ, વિચારીએ તો એ આપણામાં આવે. મહારાજે એટલે પ્રત્યક્ષની વાતો કરી. તે પ્રદેશના હરિભક્તો, લોયાનું ત્રીજું પ્રત્યક્ષની વાતોનું છે. મહારાજ કે શું થાય ને શું ન થાય, જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને સંતને અર્થે શું થાય ને શું ન થાય. ત્યારે મહારાજે વાતો શંકાદિક નારદાદિક કે પ્રહલાદજીની આગળની નથી કરી બધી, કંઈક એક બે પરોક્ષના દ્રષ્ટાંતો દીધા, પણ જાજી મહારાજે જે દ્રષ્ટાંતો દીધા છે એ બધાય પ્રત્યક્ષના, મહારાજની સાથે જેનો સંબંધ એ સમયે હતો એવાના દીધા છે. મધ્યના 59માં જ્યારે મહારાજે વાત કરી ત્યારે મહારાજ કે આના અંગ આવા હતા ને આના અંગ આવા છે, એવી દ્રઢતા તો આને છે આને હતી, આને છે આને હતી. એ હતી એ થોડા સમય પહેલાંના, અને છે એ તો નજરની સામે હતા એવાની વાત મહારાજે કરી. માટે આ તો પ્રત્યક્ષનો સત્સંગ છે, પ્રગટનો સત્સંગ છે. પ્રત્યક્ષની વાતો થઈ શકે છે, વાસ્તવિકતા હોવી જોઈએ, વાતમાં વાસ્તવિકતા હોવી જોઈએ, વાતમાં વાસ્તવિક ગુણ હોવો જોઈએ અને એનો સ્વીકાર હોવો જોઈએ, તો એ આપણામાં આવે. તે પ્રદેશોના હરિભક્તો જે પ્રકારે ધર્મની દ્રઢતા રાખતા તેમજ આપના સત્સંગના જેવી દુનિયામાં ક્યાંય નીતિ નથી તેની વાત શ્રીહરિએ કહી. જે ધામના જેટલા હરિભક્તો આપના સત્સંગમાં આવ્યા છે તેની વાત પણ કહી. મહારાજ કેટલી વાતો કરતા,
જે જે પ્રદેશોમાં હરિભક્તો જે પ્રમાણે ધર્મની દ્રઢતા રાખતા એની વાતો મહારાજ કરતા, જેનાથી બીજાને ધર્મની દ્રઢતા રાખવાની ખેવ ના જાગે. આપણા લોયાધામ પરિવારના કંટકીમાં છે મુકેશભાઈ, એક તિલક ચાંદલો કરવાનો પ્રોબ્લેમ, એક તિલક ચાંદલો કરવાનો પ્રોબ્લેમ. એના પાર્ટનરો સાથે સ્ટોરમાં કે તિલક ચાંદલો હોય તો આ સ્ટોર હાલે નહીં, પાર્ટનરશિપ છોડીને જોબ કરવા જતા રહ્યા. 2-3 વર્ષ થયા, 6 મહિનાનો સત્સંગ હતો તે દી, તિલક ચાંદલો છોડવા કીધો, તિલક ચાંદલો ના છોડ્યો, પાર્ટનરશિપ છોડવા તૈયાર થયા, ધંધો છોડવા તૈયાર થયા, પણ તિલક ચાંદલો ના છોડ્યો. આ એક દ્રષ્ટાંત એ હરિભગતનો. તો એ ધર્મની દ્રઢતા જો આપણે સાંભળી હોય તો આપણને થાય એને ઘર ચલાવવાનું છે, એ અમેરિકામાં રહે છે, એને એને છોકરા હશે, એને પણ બધો વ્યવહાર જ કરવાનો હોય, તો એને કયો વિચાર એવો પકડ્યો હશે તિલક ચાંદલો ના જાય, બિઝનેસ જવો હોય તો જાય, કયો વિચાર પકડ્યો હશે. એવા તો કેટલા હરિભક્તો છે કે ધર્મને માટે એને કાંઈ પણ છોડવું હોય તો એને છોડી દીધું છે, જોબો છોડી દીધી છે, ધર્મને માટે જોબ છોડી દીધી છે, પણ ધર્મ નથી છોડ્યો. એવા કઈ હરિભક્તો છે આજે પ્રત્યક્ષ છે. તો એનું દ્રષ્ટાંત આપણે એક સાંભળ્યું, આપણી અંદર ધર્મની કચાશ હોય ને તે પાકી થાય. એકને તિલક ચાંદલા માટે આખો બિઝનેસ છોડી શકે છે, અને એકને તિલક ચાંદલો કરતાં શરમ આવે છે, બેમાં કેટલો ડિફરન્ટ, વિચારો તો ખરા. એકને તિલક ચાંદલો કપાળમાં રાખતા શરમ આવે છે, સત્સંગમાં વર્ષોથી હોય, એકને તિલક ચાંદલો 6 મહિનાનો સત્સંગ ને તિલક ચાંદલો છોડવો પડે તો બિઝનેસ છોડી દે છે. આ વાતને જો સમજે ને સાંભળે તો એમાંથી બળ આવે, એમાંથી તાકાત આવે. આ જ્યોર્જિયાના બાળકો હમણાં જ આટલી મોટી ઘટના ઘટી, ઘોડી લઈને તોય વિન્ટર વર્કશોપમાં પહોંચી જાય, એ વાતને કોઈ વિચારે વિચારે, એના મા બાપ પાસે કઈ સમજણ હશે, એના મા બાપે કઈ સમજણ રાખીને છોકરાને મોકલ્યા, એ છોકરા કઈ સમજણ રાખીને આવી પરિસ્થિતિમાં આવ્યા, એ વિચારે તો ખબર પડે, નહીં તો કેમ ખબર પડે. અમારે અક્ષર નિવાસી મામા ધામમાં ગયા અને એ જ દિવસે સીધા જ રોડ પરથી એમના ઘરે જઈ અને અમે સભા કરીએ, વચનામૃતની વાતો કરીએ, ઘરની અંદર 2 વાગે તો ઘટના ઘટે છે ને 5:30-6 વાગે એના ઘરમાં જઈ અને વચનામૃતની કથા કરવી, અને પરિવારના સભ્યો એ કથાને સાંભળી શકે, ભજન કરી શકે, કોઈ રોકકડ કર્યા વિના. કઈ સમજણ હશે, વિચારવું પડે કઈ સમજણ હશે. અમારે અહીં રસોડાની અંદર સેવા કરવાવાળા સુરેશભાઈ, પતિ પત્ની બે એવરી સેટરડે સેવા કરવા માટે આપણા મંદિરમાં આવે. હું કોઈક કોઈક દ્રષ્ટાંતો દઉં છું, મારા મગજની અંદર તો આમ હારમાળાઓ થઈ જાય છે. પ્રત્યક્ષની વાતો કરવાની મને બહુ મજા આવે, પણ આ યોગ એવો છે ને એટલે હું માપણી કરતો જઉં છું. અહીંયા આગળ રસોડાની અંદર સેવા કરવા આવે, એવરી સેટરડે આવવાનું, 365 દિવસની અંદર 52 વીકેન્ડની અંદર. અમુક તો એવા છે અહીં નજીક રહેવાવાળા, જે લોકો સેવાની અંદર અખંડ હોય, ગમે ત્યારે જરૂર પડી કોઈ નથી તો એ હોય, એની પરિસ્થિતિ હોય, 2-2 તત્ત્વ જોબો કરવાવાળા હોય તો પણ એ સેવામાં આવી જાય. આપણને આશ્ચર્ય લાગે, કારણ કે 2-3 જોબો કરવાની, આટલું કરવાનું તો પણ એ આટલું કરી શકે છે, એકલા હોય તો પણ કરે. આ 2 પતિ પત્ની આવે, 1 કે 2 વખત એમને એવું થયું છે ઘરે જતા હોય, અને 1 વખત તો એક્સિડન્ટ થઈ ગયો ગાડીને, 2 વખત એવું થયું ગાડીને એક્સિડન્ટ, ગાડી ટોટલી લોસ થઈ ગઈ, પણ શ્રદ્ધા કાંઈ આટલી ડગી નહીં, ભગવાનમાંથી ના ડગી. હરીશભાઈ અહીંયા આગળ છે, રિસિપ્ટને આ બધું બનાવે છે, સેવા આપે છે, આખો પરિવાર અહીં મંદિરમાં, આ 3 વખત અહીં મંદિરની સેવામાં જ હોય, ને ઘરની અંદર બેઝમેન્ટો આખા પાણી ભરાઈને 3 વખત ખર્ચાઓ થયા, બેઝમેન્ટની અંદર ફિનિશ કરીને પાણી ભરાય, ફિનિશ કરીને પાણી ભરાય, મંદિરની અંદર સેવામાં જ હોય અને ઘર તારા જ થાય, કાંઈ નહીં. મોન્ટુ ભગત ને આ બ્રિજેશ ભગત, ઘરે ચોરી થઈ મોટી, મંદિરમાં હતા, ભજન કરતા હતા, ઘેર ચોરી થઈ, કાંઈ નહીં, ભગવાનમાંથી નિશ્ચયમાં આટલો ડગ મગાડ નહીં. આ તો મેં થોડા દ્રષ્ટાંત દીધા, લાગઠ આવી કથાઓ કરી, લાગઠ આખું આખું બુક જ એનાથી ભરાઈ જાય. મારો કહેવાનો અર્થ એ છે, કઈ સમજણ. હા, હું એ નથી કહેતો કે જેના મેં અત્યારે વર્ણન કર્યું એમાં બધા જ સદગુણ આવિર્ભાવ થઈ ગયા છે એવું નથી કહેતો, એમાં કોઈક અવગુણ પણ એના દૈહિક સ્વભાવો હશે, એ નહીં હોય એવું નહીં, પરંતુ જે બાબતમાં એને સમજણને રાખી, એ સમજણ તો જબરી કહેવાય ને, જે જે સમયે જે એને સમજણ રાખી
ભગવાનમાંથી બિલકુલ નિશ્ચય ડગવા ના દીધો, સંતમાંથી બિલકુલ નિશ્ચય ડગવા ના દીધો, સંસારના વ્યવહારો કરવા છતાં પણ સત્સંગને જ પ્રદાન રાખ્યો, કોઈક વિચાર તો રાખ્યો હશે ને, કંઈક તો વિચાર હશે ને એની પાસે. એવા જો આમ દ્રષ્ટાંતો લાગઠ 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 કેટલા બધા છે, કેટલા બધા છે. હવે અમે તો સાધુ છીએ, અમને તોય આટલા દેખાતા હોય અને આખી લાઈનને હારમાળાઓ થઈ જતી હોય તો તમે તો બધા ભેગારો છો. એમાંથી કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કોઈકની અંદર જે સારો ગુણ એને જોઈને એને બહુ મોટો કરીને જોયા કરો. નાનો છે ને બહુ મોટો કરીને જુઓ, બહુ મોટો કરીને જુઓ. એના વિચારોમાં મંડ્યારો, ઓહો આ ભગતની કેવી સમજણ, જબરી સમજણ કહેવાય, આ ભગતની કેવી વાત, આની કેવી હિંમત. ભગવાનની જે ઈચ્છા હોય એમ કરશું. કેટલાય ભક્તો આપણા એચવાનું ઉપર છે, આ કાયદાઓ બદલાયા કરે ના તે, તો કેટલાયને ફોન કરે, એક જ વાત, સામે મળ્યા હોય ને ભગવાનને ગુરુજીને જે ઈચ્છા છે બધું મૂકીને જશું, 5 વર્ષ રાખ્યા એ કાંઈ ઓછું છે. એની ખુમારી એ જોઈને આપણને આશ્ચર્ય લાગે કે આ કેવી સમજણ, કેવી સમજણ. આજ કેટલાક પરિવારો એવા, તમે એની ટાઈમ ગમે તે ગમે એવી સેવા કહો તરત હાજર, જેવી સેવા કહો એવી હાજર. તમારું વેન છે પાછું પડે જ નહીં, પડે જ નહીં. તનની સેવા, મનની સેવા, જેમ સેવા, જે જરૂર પડીએ આપણને એની એક હૂંફ હોય, આપણને પણ હૂંફ હૂંફ મળી રહે એવા ફેમિલી, એવા પરિવારો છે કે જેને કહેતા આપણી જીભ ક્યારેય ખચકાય નહીં, આપણને મનની અંદર કોઈ દિવસ સંકોચ ન થાય કે આને કહીશું તો અવળું પડશે કે હવળું પડશે, કાંઈ ના થાય. એવા તો પ્રત્યક્ષ લાગટ છે. વાલા ભક્તો ઓળખજો, આપણને બહુ દિવ્ય સમાજ વચ્ચે મહારાજે રાખ્યા છે, બહુ દિવ્ય સમાજ વચ્ચે. દેહ મૂકીને જેને પામવા છે એવા દેહ છતાં જ મળ્યા છે. દૈહિક સ્વભાવ બાજુ ન જોઈએ, દૈહિક સ્વભાવ રહેશે હશે એ બધા પરમાત્માને મહારાજને જોવાના છે. આપણો જોવાનો અધિકાર નથી, આપણો તો એમાં સારું શું છે એ જોવાનો અધિકાર છે, આપણો એ જોવાનો અધિકાર છે, આપણી એ ફરજ પણ છે, ફરજ પણ છે. બાકી દૈહિક સ્વભાવને તો મહારાજ ગણશે, મોટા સાધુ જોશે, એને આપણે જોવાનું કોઈ આપણને ભગવાને રાઈટ જ નથી આપ્યો. જે આપણો રાઈટ નથી એ રાઈટને આપણે શા માટે હાથમાં લઈએ? એ રાઈટને હાથમાં લેતાની સાથે આપણે રોંગ થઈ જઈએ છીએ. પણ જે આપણો રાઈટ છે, વાસ્તવિક રાઈટ છે, ભગવાનના સંતો ભક્તોમાંથી કોઈક ને કોઈક ગુણ લઈ એને મોટો કરીને જોઈને એના વિચારોમાં ડૂબ્યા રહેવું, ઓહો આ કેવા ભગત, કેવી સમજણ, કેવી સમજણ. એના અહોભાવમાં રહેવું, એ અહોભાવમાં રહીએ ને ગદગદ કંઠ થઈ જશે, ભગવાનમાં પ્રીતિ આમ થઈ જશે. એકવાર કોઈ પ્રયત્ન તો કરે, એક વખત તમે એક વખત સંતોનો ગુણ તો વિચારતા હશો પણ હરિભક્તોના સદગુણો પણ વિચારો. એનો વિચાર કરી એના અહોભાવની અંદર આમ બહુ જ મોટો ગુણ કરીને અહોભાવની અંદર એક વખત પ્રયત્ન કરો, કોઈ એક પાત્રને પકડીને કરી તો જુઓ. હૃદયમાં પરમાત્મા પ્રગટ ના થાય તો હું ગુલામ થઈ જઉં તમારો. પરમાત્મા પ્રગટ થઈ જ જાય હૃદયની અંદર, હૃદય માખણ જેવું થઈ જ જાય, એની તાકાત એટલી છે. કારણ કે પરમાત્માને ગમતી વાત છે, મહારાજને ગમતી વાત છે. જે મહારાજને નથી ગમતી એ આપણે કરીએ ને પછી 1000 વખત વિચારીએ કે હૃદયમાં મહારાજ આવે તો ના જ આવે, મહારાજ મને પ્રકાશ મધ્ય દેખાય તો ના જ દેખાય. પણ જે મહારાજને ગમતી વાત છે એ જો કરીએ તો મહારાજને છોડીને જવાની ઈચ્છા ના થાય. માટે પ્રત્યક્ષના ભક્તોની વાતોને વિચારીએ, વિચારીએ. પ્રત્યક્ષના ભક્તો છે એનો મહિમા બહુ વિચારીએ. દૈહિક સ્વભાવ બાજુ ન જોઈએ, દૈહિક સ્વભાવને ભૂલીએ, દૈહિક આચરણને ભૂલીએ. જો એ જ વસ્તુ આપણી અંદર રહેશે તો આપણે સત્સંગની અંદર બહુ મોટી ખોટ ખાશું. માટે નિત્ય વિચારવાનું, નિત્ય જેની અંદર જે સારું છે એનો વિચાર કરીએ. મારામાં મહારાજ આવો સદગુણ પ્રભુ આપજો. એ ભક્તોને પ્રાર્થના કરીએ, તમારી અંદર મહારાજે આવું દીધું છે, મારી પર કૃપા કરજો કે મારી પણ સમજણ આવી થાય. અને કમસે કમ બીજું કાંઈ તમારા જેવું ના થાય તો એટલું ચોક્કસ રાખજો કે તમારા હૃદયમાં મારું સ્થાન રાખજો, કે તમારી ભેગા મારું કામ થઈ જાય. આવી પ્રાર્થના કરે અને મહારાજ એના હૃદયમાં ના આવે વાત અશક્ય છે. માળાઓ કરવાની જરૂર નથી, તપ ને ધારના પાનના ચાંદ્રાયણો કરવાની જાજી જરૂર નથી. એ તો મહારાજ કે અમે જાજા ઉપવાસ કર્યો એવું તો અમે કહેતા જ નથી, એ તો હવ હવની શ્રદ્ધા પ્રમાણે કરવું.
તમારા શરીરની તાસીર પ્રમાણે કરવું, પણ મહારાજ આ વાત કહે છે, જે વાત જે આપણે કરવાની છે વાતને આપણે ભૂલીએ છીએ એટલે જ માઇનસ રહે છે, એટલું કરવા છતાં પણ માઇનસ રહે છે. અને આ એક જ વાત જો થઈ જાય તો પ્લસ પ્લસ ને પ્લસ થઈ જાય. ધારણા પરના ચાંદ્રાયનથી હૃદય ના દ્રવે, પરમાત્મા એનાથી ના આવી જાય, ઇન્દ્રિયો શાંત ચોક્કસ થાય, પણ હૃદયમાં મહારાજને લાવવા છે. પ્રત્યક્ષને ગોતવા માંડો, પ્રત્યક્ષ આપણી નજરની સામે જે છે ને એવાની સમજણને આમ ગોતો. કેવી સમજણ, કેવી સમજણ, કેવી સમજણ. હમણાં એક યુવાન આપણા નીલ ભગત જાય છે ઇન્ડિયા, જાય છે વ્યવહાર પ્રસંગે, લગ્ન પ્રસંગોમાં. એ છોકરાનો 3 દિવસથી મને ટેક્સ્ટ મેસેજ આવે છે, સ્વામી 3 વીક જઉં છું, મને 3 વીકના વચનામૃત આપી દો વાંચવા માટે. જાય છે લગ્ન પ્રસંગમાં, યુવાન છે, થનગંતુ જોબન છે, હું એનો ટેક્સ્ટ મેસેજ આવે છે એનો જવાબ નથી આપતો 2-3 દિવસથી. ડેલી મને ટેક્સ્ટ મેસેજ કરે, સ્વામી પ્લીઝ મને વચનામૃત મોકલો, પ્લીઝ મને વચનામૃત મોકલો, આજે મોકલે. અમે વિચાર આપણને થાય કે જુવાન છોકરો અહીં જન્મેલો, એને આવો વિચાર, કયો વિચાર હશે, કઈ સમજણ હશે. હું તો એ વિચાર માર્યો, એ વિચાર માર્યો કે એને આની પાસે કઈ સમજણ હશે આટલા છોકરા પાસે. જાય છે ઇન્ડિયા લગ્નમાં, તો લગ્નમાં જતો હોય એને તો કેટલો ઉત્સાહ હોય લગ્નનો, એ કાંઈ વચનામૃત પૂછે? હાઉ ઓપોઝિટ, લગ્નમાં જવાવાળો યુવાન છોકરો વચનામૃત કયા વાંચું 3 વીકમાં એ પ્રશ્ન પૂછે. આનાથી અલૌકિક ને દિવ્ય સત્સંગ આપણે ક્યાં લેવા જશું? અને દંભથી નહીં, ફક્ત સારા લાગવા માટે નહીં, 3 વીક પછી એ આવશે તો એને વચનાવત વાંચેલા જ હશે. ત્યારે આપણને થાય કે ના, આનાથી સારો યોગ અને આનાથી સારો સમાજ ને આનાથી સારો સત્સંગ ને હરિભગતનો યોગ આપણને ભગવાન શું આપે? આપણને દઈ દીધું જે દેવાનું છે, જે દેવાનું છે બધું દઈ દીધું છે. હવે તો આપણે આપણી આંખો ઉઘાડવાની જરૂર છે. આનાથી શ્રેષ્ઠ ને સારું શું આપે? આવા મહારાજ, આવા સદગુરુ. આજે પૂજ્યપાદ ગુરુજી ઋષિકેશ ગયા છે, સાથે લગભગ 12-15 સંતો છે, પહોંચી ગયા છે ગઈકાલ. ગંગામાં સ્નાન કરશે, ભજન કરશે, અતિ અંતરવૃત્તિમાં રહીને અત્યારે ભજનનો ત્યાં કાર્યક્રમ ગોઠવેલો છે. આવા સદગુરુ, આવા સંતો, આવા હરિભક્તો. આ બધું વિચાર કરીએ ને તો હું એવું માનું છું કે એના વિચારોમાં ડૂબ્યા રહીએ ને તો હું મારો પોતાનો નિજ અનુભવ કહું છું કે એના વિચારોમાં જો ડૂબ્યા રહીએ ને, પ્રાપ્તિના વિચારોમાં, કા કેવી મને પ્રાપ્તિ, તો હું એવું માનું છું હૃદયની અંદર ભગવાનને લાવવા 50-500 માળા કરવાની જરૂર નથી. હા, શ્રદ્ધા પ્રમાણે માળા કરવી, તપ પણ કરવું, ભગવાનનું જે કાંઈ આપણાથી નિયમ, જે કાંઈ આપણે લેવો હોય વિશેષ લઈને ભજન કરીએ, પણ આ જે કામ કરે છે ને એ કામ કોઈ સાધન નથી કરતું, એક પણ સાધન નથી કરતું. કદાચ કરતું હશે તો મને એનો અનુભવ નહીં હોય, પણ આ સાધન છે. એક જ વિચારમાં ગરકાવ, આ મને કેવું મળ્યું છે, બસ કેવું મળ્યું છે, મારી લાયકાત કરતાં મને કરોડો ઘણું વધારે મળ્યું છે, કરોડો ઘણું, આ કેવું મળ્યું છે, બસ એ કેવું મળ્યું છે ને કેવા વિચારો, બેની વચ્ચે આપણે જતા રહીએ ને પૂરું થઈ જાય. એક પણ પળ આપણી એવી ન જાય કે પરમાત્માને ટચ થયા વિનાની જાય. આવી જેટલી પળો સંતો, ભક્તો, સદગુરુ, ગુરુજી જેવા મોટા પુરુષો એના મહિમાની અંદર જ, બસ એના વિચારોમાં જ આમ ડૂબ્યા રહીએ ને તો પરમાત્માનો ટચ આમ પડે પડે ટચ જ થાય. શ્વાસે શ્વાસે મહારાજનો ટચ થાય, શ્વાસે શ્વાસે થાય, રોમે રોમે મહારાજનો ટચ થાય, રોમે રોમે થાય, એક એક ક્રિયામાં મહારાજનો ટચ થાય. અને મહારાજનો ટચ થાય ને હૃદયમાં સુખ ને શાંતિ રહે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મારે રે છે સુખ ને શાંતિ રે, રુદિયામાં એની પેરે, મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી, મારે અરસ પરસ એહ સાથે રે, બીજી સમજું નહીં ઊંડી, સખી છે નાથ અમારો રે, અમે તો છીએ એના. નિષ્કુળાનંદ સ્વામીનું જબરજસ્ત કીર્તન છે. હૃદયમાં સુખ ને શાંતિના ફુવારા છૂટે એવું છે. માટે એવું અલૌકિક ઔષધ શ્રીજી મહારાજે દયા કરીને આપણને આ સત્સંગમાં દીધું છે. આપણા કરતાં કેટલા બધા શ્રેષ્ઠ ભક્તો બનાવ્યા છે, કેટલા શ્રેષ્ઠ ભક્તોને કેટલા શ્રેષ્ઠ સંતો બનાવ્યા છે એ શ્રીજી મહારાજે આપણને એ અહોભાવમાં. તમારાથી કાંઈ ના થાય મહારાજ કે કંઈ વાંધો નથી, એકાંતિક ના થઈ જાઓ ને મહારાજ કે કંઈ વાંધો નથી, પડ્યા રહો.
અને આવા સંતો ભક્તોના મહિમાનો વિચાર કર્યા કરો. મહારાજ કે મારા મહિમાનો વિચાર કર્યા કરો કે હું તમને કેવો સર્વોપરી મળ્યો છું. બસ આટલું સાધન કરશો ને સહેજે સહેજે ભવસાગરને તરી જશો. કાળ કર્મને માયાની શું તાકાત છે કે વાડ વાંકું કરી શકે. પ્રથમનું 72મું વચનામૃત, જેને ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠા હોય, કાળ કર્મ મળીને એનું ભૂંડું કરવાને ઈચ્છે તો એ કરી નથી શકતા, એ વચનામૃતનો અર્થ શું થાય? નિષ્ઠા શું? આ જ નિષ્ઠા, ગમે એવી પરિસ્થિતિની અંદર અહોભાવ ન છૂટે એ જ નિષ્ઠા. અને એ નિષ્ઠા ઉપર કાળને કર્મ એ બે ઉપર સામાન્ય જેવો ભગત હશે તો એ કાળને કર્મના માથે પગ મૂકીને અક્ષરધામની અંદર ગરી જશે. આની ઉપર તાકાત એટલી બધી છે. પ્રત્યક્ષનો મહિમા, પ્રત્યક્ષનો. હા, પરોક્ષના જે છે એના જીવનમાંથી ઘણું શીખવાનું છે, પણ પ્રત્યક્ષમાં ગોતીએ, પ્રત્યક્ષમાં ગોત્યા કરીએ તો એમાંથી બહુ મળશે અને બહુ બળિયા થઈ જવાશે. અહીં શ્રીજી મહારાજ એ જ વાત કરે છે, સાંભળો. સત્સંગમાં, આપણા સત્સંગના જેવી દુનિયામાં ક્યાંય નીતિ નથી તેની વાત શ્રીહરિએ કહી. અને જે જે ધામના જેટલા હરિભક્તો આપણા સત્સંગમાં આવ્યા છે તેની વાત પણ કહી. જે જે ધામના જેટલા હરિભક્તો આપણા સત્સંગમાં આવ્યા છે, જે જે ધામના એટલે ગોલોક, બદ્રિકા આશ્રમ, વૈકુંઠ ને અક્ષરધામના જે જે ભક્તો આ સત્સંગની અંદર એ મુક્તો હરિભગત રૂપે આવ્યા છે એની પણ વાત મહારાજે કરી. ધામના મુક્તો સિવાય મહારાજ કહે છે, તાવી ન એસે વર્તે ન કોઈ, જન માત્ર એસે હે સોઈ, સતસંગ બાહિર રહે જન જીતના, હરિજન કો ગુણ ગ્રહ હિતના, હરિજન કો ગુણ ગ્રહ હિતના. ધામના મુક્તો સિવાય કોઈ આવું વર્તી શકે નહીં. બધા જ ભક્તો એવા છે જે બીજા બિન સત્સંગી લોકો હોય છે તે પણ આપણા હરિભક્તોનો ગુણ ગ્રહણ કરે છે. ધામના મુક્ત સિવાય વર્તાય કેમ? ભગવાન શ્રીહરિએ જે વર્તાવ્યા છે ને, ગજબના વર્તાવ્યા છે, ગજબનું વર્તન કરાવ્યું છે. અને પૂર્વે હતા ને આજે છે નથી એમ નહીં. મેથાનના ગોવિંદરામ હતા, એના લગ્ન હળવદના અમરબાઈ સાથે થયા. અમરબાઈ સાથે લગ્ન થયા, જાન મેથાનથી હળવદ આવેલી. લગ્નના મંડપની અંદર જ્યાં ગોવિંદરામ લગ્ન માટે બેઠા મોહિરામાં, ત્યાં સમાચાર એવા મળ્યા કે શ્રીજી મહારાજ મેથાન પધાર્યા છે. બાળપણમાં બંનેના લગ્ન નક્કી થઈ ગયેલા, પછી ઉંમર થતાં લગ્ન કરવા માટે જાન ગઈ હળવદ. લગ્ન કરે છે ત્યાં સમાચાર એવા મળ્યા કે મહારાજ મેથાન પધાર્યા છે. આ ગોવિંદરામને લગ્નના મોયરામાં બેઠા છે, પણ વૃત્તિ મહારાજમાં લાગી ગઈ કે ક્યારે લગ્ન પતે ને મેથાન જઈને મહારાજના દર્શન કરું. હવે એ જમાનામાં બે દી લગ્ન હાલતા, બધો વિધિ કરવામાં બે દી થતા. અત્યારે ડાન્સ કરવામાં ચાર દી થાય, તે દી એવું હતું કે વિધિ કરવામાં, લગ્ન કરતા તો બે કલાક જ. બ્રાહ્મણને કહી દે કે બે કલાકમાં બહુ પછી અમારથી બેહાય એવું નથી. અત્યારે તો ચાર દી બધું હાલે, તે કેટલા બધા પ્રોગ્રામ, વાંધો નહીં. જેમ જગત હાલે છે આપણે ભગવાનને રાખીને, ભગવાનને પ્રધાન રાખીને બધું કરવું. એવું નથી કહેતા તમને કુંદનપુરનો વિવાહ રચ્યો એ કીર્તનો ગાવા માંડો, પણ જગતની રીતનું રહીને પરમાત્માને મંજૂર હોય એવું કરવું. મહારાજને જેમ મંજૂર છે, કારણ કે આજે આજના યુગમાં ઉછરવાવાળા જે છોકરાઓ છે, દીકરીઓ છે, તો એને પછી એના ફ્રેન્ડોનું એ પ્રકારથી થોડું જોતું હોય, તો એ પ્રકારથી. પણ ધર્મમય ભલે ચાર પાંચ દિવસનો પ્રોગ્રામ કરો, અઠવાડિયાનો કરો, દસ દિવસનો કરો, થાય. આપણા અનિકેત ભગતના લગ્ન હતા તો કેવું એ પરિવારે કર્યું, પહેલાં સંતોને બોલાવ્યા, હોલમાં પેલી સત્સંગ સભા કરાવી, કીર્તન ભક્તિ કરાવીને સત્સંગ સભા કરાવી, અને પછી બીજે દિવસે જે એનો વિધિ કરવાનો એ સત્સંગ જ કર્યો. પહેલાં સંબંધોએ સાચવ્યા અને સત્સંગે સાચવ્યું, પણ સત્સંગને પ્રધાન રાખીને બધાને સાચવ્યા. એમાં જેટલા રહ્યા એટલા ખરા, ગયા એટલા ગયા. આપણી નજરની સામે જ આ બીજે ક્યાં, આ બધું અહીં નજરની સામે જ છે જોવાનું. પ્રત્યક્ષમાં જ બધું મળે છે, પ્રત્યક્ષમાં જ મળે છે. ભગતે વિચાર્યું કે મેં જલ્દી લગ્ન પતે, બે દિવસ સુધી લગ્ન હાલતા
આ બાજુ અમૃતબાઈને ખબર પડી કે મહારાજ પધાર્યા છે મેથાન, એટલે એને ઉતાવળ, બે પતિ પત્ની બેયને મહારાજના દર્શનની ઉતાવળ, લગ્ન જ ભૂલાઈ ગયું બેયને, હૃદયમાં મહારાજ જ રમવા લાગ્યા. પેલા ગોરદાદા શબ્દ સપ્તપદીના મંત્રો બધા સમજાવીને પ્રતિજ્ઞા કરાવી રહ્યા છે કે આજથી અમે સાથે રહીશું, સાથે જ કર્તવ્ય કરીશું, સાથે જ મહારાજને ભજીશું, મોક્ષ પંથે પણ સાથે પ્રયાણ કરીશું, અમારો સાથ કોઈ છોડાવી નહીં શકે અને અમારી મનોવૃત્તિ મહારાજની મૂર્તિમાંથી કોઈ તોડાવી નહીં શકે. આવા બધા મંત્રો ભક્તિ સાથે કરશું સંસાર, એ બધા મંત્રો બોલાવીને બધું સમજાવતા હતા. પણ બેમાંથી કોઈને ખબર નહોતી, આ લોકોને એક જ વિચાર ઉઠતો હતો કે આપણે બે ભેગા ભજન કરશું અને મહારાજ સુધી પહોંચશું. કારણ કે પેલું હૃદયમાં મહારાજ જ રમતા હતા ને, એટલે જાન વિદાય થઈ, ઉતાવળો થઈ ને આવ્યો જાનૈયો જે હતો ને ગોવિંદરામ, એ કંઈ માં પોખવા માટે ઊભી રહે ને પછી ગણપતિ દાદાના બે જોડલાને દર્શન કરાવે ને એવો બધો વિધિ હશે, તે એ બધા વિધિ પ્રમાણે એની માં કે ગણપતિના દર્શન, અરે ગણપતિના દર્શન નહીં, પહેલાં મહારાજના ઉતારે મારે જવું છે. છોકરો દોડ્યો મહારાજના ઉતારે, મીંઢોળ હતો, મીંઢોળ બાંધેલો છે અને ગયા. ઓલી બાઈ છે એના માથા ઉપર પેલો મોડીડું હું મૂકે, માથા ઉપર મોડિયું એ મૂકેલું છે અને બેય પતિ પત્ની બેયને પહોંચ્યા. અને આ બાજુ ઉપર મહારાજના ચરણની અંદર જ્યારે ગોવિંદરામ પડ્યા, આ વરઘોડિયું જ્યારે ઉતાવળા પગે આવ્યું અને પછી મહારાજને પ્રણામ કરવા લાગ્યા, મહારાજ બહુ રાજી થયા. બંનેના માથા ઉપર એક સાથે મહારાજે હાથ મૂક્યા અને મહારાજ બોલ્યા, અહો ગોવિંદરામ, પરનીને આવતા વેત પહેલાં ભગવાન સાંભળ્યા તમને? તમને પરનીને આવતા વેત ભગવાન સાંભળ્યા? મહારાજ બહુ રાજી થઈ ગયા. બોલો, છોકરો લગ્નમાં જાય છે ને વચનામૃત પૂછે ને તો સાધુ રાજી ના થઈ જાય? વચનામૃત પૂછ્યા, લગ્નમાં જતા વચનામૃત પૂછ્યા, આવું હોય? રાજી થઈ ગયા. આપણા મોન્ટુ ભગત બીમાર થયા હતા, 2-2.5 વર્ષ પહેલાં ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા હતા. ઇમરજન્સીમાં એને દવાખાને લઈ જવા પડે, ઇમરજન્સીમાં લઈ ગયા. 24 કલાક સુધી કોઈને ખબર નહોતી કે એને દવાખાને હોસ્પિટલાઇઝ થયા છે અને ઇમરજન્સીમાં લઈ જવા પડ્યા છે. પેટનું કંઈ દર્દ ને એમાં જવું પડ્યું. એને એક દિવસ પછી અલ્પેશ ભગતને ફોન કર્યો, ભગત મારે વચનાવતનો નિયમ છે પણ અહીં હું બહુ પેલું મારે નાયો ધોયો ના હોઉં તો વચનાવત ના બનશે, તમે મને ફોનમાં વચનાવતના નિયમ પ્રમાણે હું આ નંબર આવ્યો છું, તો મને સંભળાવી દો ને. એ જ્યારે એને નિયમ સંભળાવવા ફોન કર્યો ત્યારે અમને સંતોને ખબર પડી કે આ દવાખાને છે. ભાઈ અમે ફોન કર્યું, ભાઈ અમને તે જણાવ્યું નહીં, આ સ્વામી મહારાજની ઈચ્છા હોય એમ થાય હું કહું ને તમને ચિંતા થાય, એના કરતાં મને થયું કે આ બધું થઈ જશે પછી જણાવી દઈશું સંતોને. કેવી સમજણ! જેને વચનામૃત વાંચવાનું બાકી છે એની ચિંતા છે, શરીરની ચિંતા નથી. આહા, આશ્ચર્ય લાગે. ઢગલા બંધ, ઢગલા બંધ, દેશ વિદેશમાં ઢગલા બંધ હરિભક્તો, લાગટ આવી સમજણવાળા. તો હવે એના કદાચ કોઈ દૈહિક સ્વભાવો કંઈ ખાવા પીવાના બોલવા ચાલવાના હોય અને એમાં આપણે લઈ લઈએ એનો અભાવ, એ જે એનો દૈહિક સ્વભાવ છે એને જ આપણે બહુ મોટો કરી દઈએ, એ પાપે તો કયા જન્મે છૂટીએ. એનો જે પેલો ગુણ છે એ ગુણ એટલી તાકાતવાળો છે કે એના દૈહિક સ્વભાવ તો પરમાત્મા જોશે જ નહીં. એના દૈહિક સ્વભાવ કેટલા મોટે ભાગના જોઈએ છે ને, એક જ વસ્તુ, જે દ્રોહમાં નથી પડ્યો, જે દ્રોહમાં નથી પડ્યો, જે બીજાનો કોઈને અભાવ નાખવામાં નથી પડ્યો, એવો ભગવાનનો ભક્ત છે ને સહેજે ભવસાગર તરી જવાનો, સહેજે ભવસાગર તરી જવાનો. આ સત્સંગમાં કલ્યાણ તો બહુ સહેલું છે, બહુ સહેલું છે. આ સત્સંગ જેવું કલ્યાણ સહેલું કોઈ સત્સંગમાં નથી. શ્રીજી મહારાજની ઘરની રીત છે કલ્યાણ કરવાની, એટલે સહેલું છે. અહીં આગળ આખી ફોર્મ્યુલા અક્ષરધામમાં પોતાના ઘરની લઈને આવ્યા છે, બાકી બહુ અઘરું છે, તૂટી મરીએ તોય નથી થાય એવું, પણ પોતાના ઘરની ફોર્મ્યુલા છે એટલે થઈ જાય કલ્યાણ કરવાની. નિષ્કુળાનંદ સ્વામીએ પરચા વિભાગમાં લખ્યું કે સહજાનંદ સ્વામી એના ઘરની રીત લઈને આવ્યા છે એટલે થઈ જાય. હા, હું વચ્ચે એક ચરિત્ર કહેતો જોઉં ને તોય મને સીધું પ્રત્યક્ષમાં પહોંચી જવાય છે, કારણ કે એટલા બધા આમ હારમાળાઓ થઈ ગઈ છે. ક્યારેક સમય આવશે ને ત્યારે પ્રત્યક્ષના જ પારાયણો કરશું, થોડા પાચ્ય હોજરી મજબૂત થઈ જાય ને બધાની, પછી સમજણરૂપી પાછા અમે ચરિત્ર કહીએ ને કોઈ ભગતનું તો પાછો આપણો દ્રષ્ટિકોણ હરખો ના હોય તો એના દૈહિક સ્વભાવ પર પહોંચે. સ્વામી કહેતા હતા પણ ઓલું તો સ્વામીને નહીં ખબર હોય, બધી જ ખબર હોય. કોઈના દૈહિક સ્વભાવ ન ખબર હોય એવું ન હોય, બધી જ ખબર હોય, પણ ભગવાન આપણને કયો દ્રષ્ટિકોણ આપે છે. બુદ્ધિવાળો છે એને બધી ખબર પડે ને, મહારાજે કહ્યું ગુણ અવગુણ બેયની ખબર હોય. જેની જેના ગુણની વાત કરી એમાં કાંઈ અવગુણ દૈહિક સ્વભાવનો હશે તો એ પણ ખબર હશે અમને, ના ખબર હોય એવું ના હોય, ખબર જ હોય.
પરંતુ શ્રીજી મહારાજ આપણને કયો દ્રષ્ટિકોણ આપે છે? એવા દ્રષ્ટિકોણ જ્યારે કેળવાઈ જશે અને એવો સંપૂર્ણ સંતોષ મળશે ને, ત્યારે આપણે એવા એવા જ પારાયણો મહિના, બે મહિના, છ મહિના, બાર મહિના કરશું, એવા જ પારાયણો કરશું. પહેલાં તો ભગવાનના ચરિત્રો, અત્યારે પ્રત્યેક સદગુરુના અને સાધુના ચરિત્રો પચન, પછી ભગવાનના ચરિત્ર, પછી ભક્તના ચરિત્ર પચન, એવા થઈએ ત્યાર પછી થાય ને. એવો સમય આવે ને એવા પાત્રો હોય છે, ત્યાં તો બેઠા બેઠા વાતો કરીએ જ છે, જાહેરમાં વાતો કરીએ કે ના કરીએ, પણ એવા સુપાત્ર દેખાય ત્યાં વાતો થાય છે, વાતો કરાય, દેખાય કે આની હોજરી ખરેખર પાચશે, આ પચાવી જાણશે, અને અપચો નહીં થાય, અને ઉલટી નહીં થાય, અને ઝાડા નહીં થઈ જાય વાતને સાંભળીને, તો ત્યાં તો સ્વામી કે જીભ ખોલીને બોલીએ છે, નહીં તો જાજુ તો જીભ ઝાલીને બોલવું પડે છે. કારણ કે સ્વામી કે જેવી છે એવી વાત કરીએ તો બધાને પથ ના પડે, ઉલટ ઉલટ થઈ જાય, સ્વામીના શબ્દમાં ઉલટ થઈ જાય. માટે અહો ગોવિંદરામ, તમે પરની ના આવ્યા, તમને ભગવાન સાંભળ્યા? અરે તમારી જોડ તો બહુ સારી છે, બે બેન ભાઈ જેવા લાગો છો. હતા કોણ? પતિ પત્ની. અને મહારાજ કે બેન ભાઈ જેવા લાગો છો. મહારાજના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દોએ સભામાં બેઠેલા બધાના કાન ચમકાવી દીધા. કેટલાકને થયું, અરે મહારાજ આ શું બોલે છે, પરણીને ઘેર આવે છે પ્રથમ દિવસે, ને મહારાજ આ પ્રભુતામાં પાગલ પાગલતા માંડી દીધી છે, આ કોડ ભરેલી કન્યાને બેન ભાઈ કેમ કહે છે? કેટલાકને થયું મહારાજ છે ને નાનપણથી સાધુ થઈ ગયેલા ને, એટલે એમને ખબર જ ના પડે કે શું બોલવું ને શું કરવું, એ આ બધું છે ને શીખવાડવું પડે આપણે, કે મહારાજ આમ નહીં આમ કહેવાનું હોય, તો મહારાજને શીખવાડવું પડે, નહીં ખબર હોય એને. અરે ભાઈ, આ સમાજની અંદર એક દ્રષ્ટાંત ઊભું કરવું છે. શ્રીજી મહારાજના વેનની કિંમત કેટલી સમજે છે. બે જણા ત્યાંથી ગયા, નવ દંપતિ ત્યાંથી વરઘોડિયા દર્શન કરીને ઘેર ગયા. ગોવિંદરામના મનમાં થાય કે અમરભાઈ મને પ્રતિજ્ઞા પાલનમાં સાથ આપશે કે નહીં, બંને વિચાર્યું. મહારાજે બેનભાઈ કીધા એટલે બેનભાઈની જેમ જ રહેવું છે, પણ ગોવિંદરામને થયું કે એ સ્ત્રી છે, મને સહકાર આપશે. અમરભાઈ વિચારે છે ગોવિંદરામ મને બેન તરીકે માનશે કે નહીં માને. પહેલી જ રાત છે લગ્નની, ઉપલી મેળીના ઓરડા ઉપર અમરભાઈ અને ગોવિંદરામ બંને ભેગા થયા, બારી બારના ખુલ્લા રાખ્યા છે. ગોવિંદરામ મેળી ઉપર ઓરડામાં પગ મૂક્યો, અમરભાઈ ઊભા થયા, ગોવિંદરામને પ્રશ્ન કર્યો, ગોવિંદરામે પ્રશ્ન કર્યો કેમ દેવી, ત્યારે ગોવિંદરામને કે છે દેવી નહીં ગોવિંદરામ, બેન કો બેન. અને ત્યારે ગોવિંદરામને બહુ આનંદ થયો અને પછી કીધું, બેન અમર મારી ભૂલ થઈ ગઈ, પતિ પત્ની છે, ભાઈ બેન બોલ. પહેલી જ રાત્રિએ ભાઈ બેનની જેમ બોલવા લાગ્યા. મહારાજના શબ્દો તો બરાબર સાંભળ્યા છે? સાંભળ્યા નથી ભાઈ, અંતરમાં ઉતાર્યા છે. હવે તો મહારાજના શબ્દો એ જ આપણું જીવન, તમે મારા ભાઈ અને હું તમારી બેન. બોલો, હા બેન, જગત ભલે આપણને પતિ પત્ની માને, પણ તમે મારા બેન ને હું તમારો ભાઈ, આવું બંને નક્કી કર્યું. અમરભાઈ બોલ્યા, ભાઈ તો આપણા ચાર ફેરા ફરતી વખતે સપ્તપદીના મંત્રોને સંભાળો, સાથે રહીશું, સાથે જીવીશું, સાથે જ સંસારના કર્તવ્યો કરીશું, સાથે જ મહારાજને ભજીશું, પણ મહારાજના વેન એ આપણી લક્ષ્મણ રેખા બની રહેશે. કેવી પતિ પત્નીની એ લગ્નની પ્રથમ રાત્રિએ થતી વાતો છે. જો તો ખરા, જગત ક્યાં હોય અને આ સહજાનંદી સિંહન ને સહજાનંદી સિંહ ક્યાં હોય, આ આપણો વારસો છે, આ આપણો વારસો છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણો વારસો આવો છે. કમસે કમ આપણે આવું ન વર્તી શકીએ તો બીજું સંયમિત જીવન તો જીવીએ, એને ક્યારેય આપણે નહીં ઓળંગીએ. બોલો, કબૂલ છે ને? હા બેન, મારે કબૂલ છે, ગોવિંદરામે જવાબ દીધો. અમરભાઈ બોલ્યા, તો જુઓ, આપનું જોબન્યું હવે ભોગ ભોગવવા માટે નહીં, મહારાજની વિશેષ પ્રસન્નતા પામવા માટે જ આપણી સાધના છે. અંતર્યામી શ્રીહરિની સાક્ષી આજથી આપનું 80 ધારા વ્રત શરૂ થાય છે. સંયમ નિયમ વગર બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી, એનો ખ્યાલ છે ને ભાઈ? હા બેન, મને એનો બરાબર ખ્યાલ છે. તો સાંભળો, અમરભાઈ કહે છે ગોવિંદરામને, આજથી આપના ઓરડાની બારી બારના ક્યારેય બંધ નહીં થાય. ઉપરાંત તમે જ્યારે ઓરડામાં હો ત્યારે મારે બહાર રહેવું, હું જ્યારે અંદર હોઉં ત્યારે તમારે બહાર રહેવું. ભૂલે ચૂકે મારાથી તમારો સ્પર્શ થઈ જાય તો મારે નકોડો ઉપવાસ કરવો, તમારાથી થઈ જાય તો તમારે ઉપવાસ કરવો. બોલો, છે મંજૂર? મંજૂર છે બેન, મહારાજના વેન ખાતર 7 વખત મંજૂર છે. ધન્ય છે અમર તને, તું તો મારા કરતાં સવાઈ નીકળી, ગોવિંદરામ બોલી ઉઠ્યા. બંનેના સંયમની અદ્ભુત સુવાસ બધી બાજુ પર પ્રસરી ગઈ. મહારાજ ગઢપુરમાં બેઠા બેઠા ફૂલ ઉછાળીને સૂંઘતા જાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ,
આ ફૂલ શું સૂંઘો છો, આની અંદર કેમ બહુ તમને હેત છે? મહારાજ કે અમને તો ગોવિંદરામને અમરબાઈ એ બેના બ્રહ્મચર્યની સુગંધ આ ફૂલમાંથી આવે છે. આખો સંસાર એવું જાણે છે બે પતિ પત્ની છે, પણ બે જણા સંસારમાં રહેવા છતાં ભાઈ બહેનની જેમ છેડાવ્રતથી રહે છે. આવા જે મુક્તો આવ્યા આ સીધા અક્ષરધામનો લોટ આ પૃથ્વી પર આવ્યો. આજે ધન્યવાદ છે એવા પતિ પત્નીઓને જે ચાતુર્માસ દરમિયાન એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના પોતાની શક્તિ પ્રમાણે સંયમ રાખે છે. ધન્યવાદ છે એવા ગૃહસ્થ આશ્રમના સ્ત્રી પુરુષ બંને ભક્તોને કે જે સંયમિત પોતાનું જીવન જીવે છે, બહારની દુનિયાની જેમ પોતે ભ્રષ્ટ જીવન નથી જીવતા, એને ધન્ય છે અને કરોડો કરોડો વંદન છે. તમારો ગૃહસ્થ આશ્રમ અમારા સંન્યાસ આશ્રમ કરતાં પણ શ્રેષ્ઠ છે, જો તમારા ધર્મ નિયમની બોર્ડરોમાં રહીને જીવાય તો. કારણ કે તમારા આશ્રમ દ્વારા જ બધું પોષણ થાય છે, અમારા આશ્રમનું પોષણ તમારાથી થાય છે. માટે આપણે સહજાનંદ સ્વામીના છીએ એના અનુસંધાને આ પૂર્વેના ભક્તો આજ પણ એવા કેટલાય છે, લાગટ છે કે જે આવું જીવન જીવી રહ્યા છે, આવું જીવન જીવી રહ્યા છે, યુવાનીમાં જીવી રહ્યા છે, એવા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું જીવન જીવવાવાળા જે છે એના જીવન અંતિમ શ્વાસ સુધી મહારાજ એવાને એવા સુરક્ષિત રાખે અને પાર પાડે. કારણ કે અત્યારના યુગની અંદર જે અસી ધારાવ્રતની જેમ જીવન જીવવું અતિ કઠિન, આજના ભ્રષ્ટ જમાના, ભ્રષ્ટ વિડીયો, ભ્રષ્ટ ટીવી, આ બધી વસ્તુઓ, ભ્રષ્ટ એડવર્ટાઇઝો, આ બધી જ વસ્તુમાંથી જો મુક્ત થઈએ ને તો જ એ રસ્તે ચલાય એમ છે. પણ મહારાજ કહે છે ધામના મુક્તો સિવાય કોઈ આવું વર્તી શકે નહીં. આ ધામના હોય એનાથી જ વર્તાય, બીજાથી ના વર્તાય. તો આવું જે વર્તે એને આપણે ધામના માનવા જોઈએ, આ ધામના જ છે તો જ વર્તી શકે. નારાયણ મામા આ જીવન રહ્યા, આ જીવન બ્રહ્મચર્ય પતિ પત્નીએ પાડ્યું, વચ્ચે મહારાજની મૂર્તિ એક બાજુ ઉપર, નારાયણ મામાને એક બાજુ ઉપર માસીબા, આ જીવન રહ્યા. હમણાં મેં તમને ચંદુભાઈ રાઠોડનું દ્રષ્ટાંત દીધું, આ જીવન કેવા. અને આજે પણ સત્સંગમાં એવા છે, આ બધા ધામના હોય ને તો થાય. જે બીજા બિન સત્સંગી લોકો હોય તે પણ આ હરિભક્તોનો ગુણ ગ્રહણ કરે છે, અને જે લોકો ગુણગ્રાહી હોય છે તેમને તરત સત્સંગ થાય, તેઓ કુસંગનો સંસર્ગ છોડી દે છે. જેને હરિભગતનો ગુણ આવે એ લોકો કુસંગ છોડે અને સત્સંગી થઈ જાય. આજે કેટલા બધા ભક્તો એવા છે મંદિરમાં પગ નહોતા મૂકતા, પગ નહોતા મૂકતા, આજે મંદિર વિના ચાલતું નથી. આપણા રાકેશ ભગત જ્યોર્જિયાની અંદર છે, એમના ફાધરને મંદિરમાં ઉતારવા આવે ને તો ઉતારીને મંદિરના દરવાજેથી જતા રહે એના ફ્રેન્ડના સ્ટોરે, પણ મંદિરમાં પગ ના મૂકે. આજે આખું પરિવાર એવો થઈ ગયો છે ભગવાનને સાધુ સિવાય કંઈ ગમે નહીં, મંદિર સિવાય કંઈ ગમે નહીં, ગમે તે કરવું પડે. બે દિવસ સ્ટોરો બંધ કરવા પડે તો રહી શકે, પણ મંદિર બંધ ના રહે આવા પરિવારો થઈ ગયા છે. કેમ? સત્સંગીનો ગુણ આવી ગયો, ગુણ આવી ગયો કે આ સત્સંગીઓ કેટલા સરસ છે. તો પાંચ વર્ષ પહેલાંના સંસ્કાર આખા પરિણમી ગયા બીજી બાબતની અંદર, આવું થઈ જાય. કુસંગનો સંસર્ગ છોડી દે છે, જ્યાં સુધી હરિભક્તો ઉપર આદરભાવને ગુણભાવ નથી થતો ત્યાં સુધી તેના સ્વભાવમાં કુસંગ રહે છે. હરિભક્તો ઉપર આદરભાવ, ગુણભાવ જો ન થાય તો આપણા સ્વભાવમાં કુસંગ આવે જ, કુસંગ રહે જ, પણ જો એના પ્રત્યેનો ગુણભાવને આદરભાવ થઈ જાય કુસંગ તરત ભાગે. આ જ એક કુસંગને ભગાડવા માટેનું મોટું સાધન છે, હરિભગતમાં ગુણભાવ અને આદરભાવ. જ્યાં સુધી કુસંગ રહે છે ત્યાં સુધી તેને દુઃખોનો પાર આવતો નથી. તે બાબતને જે બુદ્ધિમાન હોય છે તે જાણે છે. મનુષ્યને બુદ્ધિ અનંત પ્રકારની હોય છે, તેનો કોઈ પાર પામી શકતું નથી. સર્વોત્તમ બુદ્ધિ તો તે જ ગણાય કે જે પોતાના આત્માનો ઉદ્ધાર કરે. શ્રીહરિ આટલી વાતો કહી તે વખતે દરબારી સવારી આવી ગઈ, ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો હતો, તેની મસાલો અને દીવાઓ પ્રગટાવ્યા હતા. તમને એક લેસન આપું, તમને જે જે સારા હરિભક્તોના જે જે સારા અનુભવ વાસ્તવિક, હા વાસ્તવિક અનુભવ હોય ને એવા લખી રાખો, લખો શાંતિથી. મહિનો, બે મહિના, છ મહિના તમને આપું છું, લખો, લખીને ખાલી મને મોકલજો. વાસ્તવિક લખજો, તમે જે દીઠું સમજ્યા હોય એવું લખજો, તમારી સમજણ પણ વધારે કોઈ બતાવવા માટે પણ ના લખતા, અને સામેવાળાનો પણ કોઈ વધારે પડતું જે તમને નથી દેખાતું એવું ઉપજાવીને એવું પણ ના લખતા, પણ તમને જે વાસ્તવિક સ્પર્શી ગયેલી જે જે વાતો હોય હરિભક્તો માટેની એ તમે લખજો. તમે શાંતિથી લખી રહો ત્યારે તમે મને મોકલજો, મારે કામ લાગશે એનું. ક્યારેક મારે બહુ મોટું કામ છે એટલા માટે તમને બધાને જાહેરમાં લેસન આપું છું. લોયાધામ પરિવારના ભક્તો, તમને જેના અનુભવો છે તમે લખજો, લખીને શાંતિથી મને મોકલજો.
સોનેરી અંબાડીવાળો હાથી શણગારીને ત્યાં લાવ્યા ત્યારે રાજાએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે મહારાજ, આપ જ્યાં સુધી કુસંગ રહે છે ત્યાં સુધી દુઃખોનો પાર આવતો નથી, તે બાબતને જે બુદ્ધિમાન હોય તે જાણે છે. મનુષ્યને બુદ્ધિ અનંત પ્રકારની હોય છે, તેનો કોઈ પાર પામી શકતું નથી. સર્વોત્તમ બુદ્ધિ તો તે જ ગણાય કે જે પોતાના આત્માનો ઉદ્ધાર કરે. શ્રીહરિ આટલી વાતો કહી તે વખતે દરબારી સવારી આવી ગઈ ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો હતો, તેથી મસાલો અને દીવાઓ પ્રગટાવ્યા હતા. મહારાજે આટલી વાત કરી ત્યાં દિવસ આથમી ગયો. હવે હાથી આવ્યો છે, મહારાજને પહોંચાડી જ દેવા છે ટેકાપડે. સોનેરી અંબાડીવાળો હાથી શણગારીને ત્યાં લાવ્યા ત્યારે રાજાએ હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે મહારાજ, આપ હાથી ઉપર બેસો. અમે સૌ આપને આદરપૂર્વક બોલાવવા માટે જ આવ્યા છે. અમારા અપાર અને મહાન ભાગ્ય છે, હું તેને મારે મોઢે કહી શકતો નથી. તમારા પાદરમાં ના ઉતરાય પ્રભુ. હાલો, અમે તો એવું સમજીએ છીએ કે આવો શોભ દિવસ અમારે ક્યારેય આવ્યો જ નથી. ત્યારે શ્રીહરિએ ગોંડલના નરેશને કહ્યું, સાંભળો રાજા, અમારે સવારે જ નીકળી જવાનું છે, રોકાશું નહીં. જો તમે અમને રોકો નહીં તો અમે શહેરમાં આવીએ. તમારા રોક્યા અમે રોકાશું નહીં, પછી તમને ગમે ના એવું ના થાય. જો તમારે સવારમાં પછી આગ્રહ કરવાનો આવ્યો, બપોરનો થાળ કરો ને હાથનું આ કરો, તો અમારે આવવું જ નથી. અહીંથી જ અમે રોકાઈને પાદરમાંથી નીકળી જઈએ. તમને ખોટું ન લાગવાનું હોય, તમે આગ્રહ ન કરવાના હો તો અમને લઈ જાઓ. આવી વાત નક્કી હોય તો જ અમે આવીએ, નહીં તો અહીંયા જ રાત વિતાવશું. ત્યારે રાજાએ કહ્યું, જેવી આપની મરજી હોય તેમ કરજો, આપણે જેમ સુખ થાય એમ કરો, પણ મા બાપ, તમે અમારા માલિક છો, અમે આપના દાસ છીએ, માટે આપ આપની જેવી મરજી હોય તેમ કરો. પણ આવો તો ખરા, અત્યારે તો આવો, હવાર જતા રહેજો, વાંધો નહીં. પછી શ્રીહરિ હાથી ઉપર બેઠા, રાજાને પણ પોતાની સાથે હાથી ઉપર લીધા. મુક્તાનંદ સ્વામીને પણ તે હાથી ઉપર બોલાવી દીધા. દરબારશ્રી અને મુક્તમુનિ બંને ચામર કરવા લાગ્યા. ભાઈ રામદાસજી, બ્રહ્માનંદસિંહ, દાદા ખાચર ને દેહા ખાચર એ ચારને એકબીજા હાથી પર બેસાડ્યા. મ્યાનાને રથ બહુ લાવ્યા હતા. શ્રીહરિની સાથે જેટલા વર્ણ્યો સંતો હતા તેમાં જેને જેમ ઘટે તેમ અલગ અલગ વાહનોમાં બેસાડ્યા. સવારીની શોભા અદ્ભુત હતી. ડંકા, નોબત, વાજિંત્રો જેટલા હતા બધા શ્રીહરિની આગળ વાગતા હતા. શ્રીહરિની સાથે ચોપદાર હતા, જય જયકાર ધ્વનિ પોકારતા હતા. ગોંડળ આખું ગાજતું હતું. રાત્રે શ્રીહરિ નદી ઉતરીને શહેરને દરવાજે પહોંચ્યા. એ સમયે પૂરના ભાવિક લોકો અસંખ્ય પ્રમાણમાં સામે આવ્યા. સ્ત્રીઓના સમુદાયમાં સ્ત્રીઓ હતી, પુરુષોના સમૂહમાં પુરુષો હતા. બધા સહજાનંદ સ્વામીના દર્શન કરીને ગુલતાન થઈ ગયા. તે અપાર જનસમુદાય હાથમાં એક એક શ્રીફળ લીધા હતા, તેમજ ફૂલના હાર તો એટલા બધા લીધા હતા કે તેને દેખતા એમ લાગતું હતું કે માનો કોઈ મોટો ફૂલબાગ ખીલી ઉઠ્યો ન હોય, એટલા ફૂલો લીધા હતા. તે શ્રીફળ ને ફૂલહાર શ્રીહરિને અર્પણ કરતા હતા. રાહુના હૃદયમાં શ્રીહરિ પ્રત્યેતી ભાવના છવાઈ ગઈ. સૌના હૃદયમાં શ્રીહરિ પ્રત્યેતી ભાવના છવાઈ ગઈ હતી. ત્યાં ભીડ એટલી બધી થઈ હતી કે વાણીથી કહી શકાતી નથી. રાત્રે બધા ઉમટી પડ્યા. બોલો, સમાચાર મળ્યા ને બધા ઉમટી પડ્યા. એ સમયે શ્રીહરિના દર્શન કરનારા લોકોને પોતાની મૂર્તિમાં અપાર પ્રતાપ દેખાડ્યો. મહારાજે બધાને પોતાનો પ્રતાપ દેખાડ્યો. જેવા સમાચાર મળે ને ઉમટી પડે, એવા ભક્તોના સમુદાયો બહુ છે. બધું જ બંધ કરીને ઉમટી પડે. બોલો, તમે 6 વાગે જાઓ, 6 વાગે ઉમટી પડે. 7 વાગે જાઓ, 7 વાગે ઉમટી પડે. આને કંઈ ધંધા બિઝનેસો કંઈ છે કે નહીં, આપણને આશ્ચર્ય લાગે. ઉમટી પડે. હમણાં કંટકી જવાનું છું. ભક્તો કે મેં કીધું કે આપણે સાંજે સાંજે સભા. સ્વામી, તમારે જ્યારે સભા ગોઠવી ગોઠવો, તમે રહો ને ત્યાં સુધી એકે ધંધો કરવો જ નથી. કે ધંધો જ નથી કરવો. 2 દી ભલે ને બંધ રહેતું કમાવાનું, એ તો કમાવાનું જ છે ને કે આખી જિંદગી. આપણને હિંમત આવે કે આને કેટલી હિંમત છે. આપણે ચિંતા એને કમાવાની ને એને ચિંતા નહીં, કાંઈ નહીં. કે છોડી દઈએ બધું. કેટલી જગ્યાઓએ જવાનું થાય, ભક્તો એમ જ કરે છે. પણ ના, તમારા વ્યવહારનું તમારે ધ્યાન રાખવું. જો તમે તમારા વ્યવહારનું ધ્યાન ન રાખો ને તો એની ચિંતા ભગવાનને સાધુન પછી થાય. એટલે તમારી નિષ્ઠા, તમારું સમર્પણ ઘણું બધું હોય છતાં પણ થોડીક ચિંતા તમારે પોતે પોતાની કરી લેવી. હા, સંતો આજ્ઞા કરે, તમારી ચોક્કસ ખેવના એવી હોય કે મારે આમ જ કરવું છે, પરંતુ વ્યવહારની ચિંતા જે તમારી હોય એ તમે કરો તો ભગવાનને ચિંતા ઓછી થાય. એટલું બધું વ્યવહારમાં ના લપેટાવું કે સત્સંગ છૂટી જાય. અને સત્સંગ કરવાની અંદર એટલા બધા ઊંડા જતા રહીએ કે વ્યવહારની ચિંતા ભગવાનને કરવી પડે, એવું ના થાય. બેયનું થોડું બેલેન્સ રાખીને, ગૃહસ્થ આશ્રમ છે એટલે એમ કરો. શ્રીહરિ જ્યારે પૂરમાં પ્રવેશ્યા ત્યારે બજારોની અપાર શોભા કરી હતી. દુકાનોના અને મકાનોના જેટલા દ્વાર હતા ત્યાં મોતીના તોરણ બાંધી દીધા હતા. શ્રીહરિને આવતા સાંભળીને બધા દ્વારોને સુંદર રીતે શણગારી દીધા. કેળના સ્તંભ રોપાવી દીધા. કુમકુમથી તેના ઉપર રંગ ચડાવ્યો.
વિવિધ પ્રકારના ધૂપ કર્યા, દીવાઓની અપાર શોભા રચી દીધી, વિવિધ પ્રકારના બિલોરી કાચના ઝાડ જાત જાતના લટકાવી દીધા. ભવનોના ઊંચા માળ હતા, તેના ઉપર કેટલી સ્ત્રીઓ દર્શન માટે ઊભી હતી. બધી સ્ત્રીઓ સ્ત્રીના દર્શન કરવા માટે મટકું માર્યા વિના મીટ માડીને ઊભી હતી. બધાએ મટકા વિના ઊભા હતા. તે સ્ત્રીઓએ સુંદર વેશ પહેર્યા હતા, મોતીથી ભરેલા થાળ હાથમાં લીધા હતા. શ્રીહરિ સવારીમાં ચાલતા ચાલતા જ્યારે પાસે આવ્યા ત્યારે અત્યંત ઉલ્લાસથી સ્ત્રીઓ મોતીએ કરીને મહારાજને વધાવવા લાગી. જેને જેવો ભાવ હતો તેને અનુરૂપ સૌ દર્શનનો લાભ લેતા હતા. શ્રીહરિની મૂર્તિમાં અનંત સુખ રહ્યું, તેનો પાર કોઈ લઈ શકતું નથી. હરિભક્તો ઉમંગથી કીર્તન ગાતા હતા. શ્રીહરિના દર્શન કરીને તો બધા નવરંગી થઈ જતા હતા, એટલે કે બહુ આનંદમાં આવી જતા હતા. અપાર ગુલાલ ઉડતો હતો, તેનો રંગ આકાશમાં છવાઈ ગયો હતો. એટલા બધા વાજિંત્રો વાગતા હતા, તેનાથી બધું ગગન ગાજી રહ્યું. આવી રીતે બજારે શ્રીહરિ ચાલ્યા આવતા હતા. દરબાર શ્રી પોતાના દરબારગઢમાં શ્રીહરિને લઈ આવ્યા. શ્રીહરિ હાથીથી ઉતર્યા, તેમને સુંદર મહેલમાં ઉતારો આપ્યો. રાજમહેલમાં હિંડોળા ખાટ ઉપર શ્રીહરિને બેસાડ્યા. પછી સંતોને, વર્ણ્યોને, સંન્યાસીઓને તેમને અનુકૂળ ઉતારો કરાવ્યો. બીજા સર્વે દરબારોને, પાર્ષદોને પણ યથાયોગ્ય ઉતારા આપ્યા. પછી રાજાએ સંતો અને વર્ણી પાસે રસોઈ તૈયાર કરાવી. પછી જ્યારે વર્ણી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. જે જે ભોજન કર્યા હતા તેને શ્રીહરિ પ્રેમથી જમ્યા. ગોંડણ નરેશ હઠીભાઈને ત્યાં ભગવાન શ્રીહરિ પધાર્યા. રાત્રે ત્યાં વર્ણીએ તૈયાર કરેલું ભોજન મહારાજ જમ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિ ગોંડલ નરેશના દરબારગઢમાં ધામધૂમથી પધાર્યા એ નામે 46મો તરંગ